नमस्ते बाळको, केम छो? मजामां ने बाळको, गया पीरियड में आपणे आपणी फोर लाइन नी नोटबुक में पक्षीओना स्पेलिंग सीख्या हता। आजे आपणे फोर लाइन नी नोटबुक में फळोना स्पेलिंग लखीशुं अने सीखीशुं। तो चालो मारी साथे अंग्रेजी फोर लाइन नी नोटबुक काढो, पेन्सिल, इरेजर, स्केल बधुं साथे राखवानुं। तो चलो आपणे फळोना स्पेलिंग लखीए अने सीखीए। हवे जुओ आपणे स्पेलिंग नुं खानुं केवुं राखवानुं बाळको, थोड़ुं मोटुं राखवानुं अने उच्चार अने अर्थनुं खानुं नानुं राखवानुं अने त्रण पार्ट पाड़ी लेवानुं। हवे आ आपणो हास्यो छे, तेमां लखो फ અડની કાનું માત્ર અડો, નની કાનું ના માથે મીંડું, ફળો ના સ્પેલિંગ, ફળો ના સ્પેલિંગ, ફળો ના સ્પેલિંગ। હવે તારીખ કઈ નાખીશું બાળકો? તો ચાલો બગડે નવડે ઓગણત્રીસ કઈ નાખીશું? બગડે નવડે ઓગણત્રીસ। મહિનો કયો? પહેલો, એકડે એક, અને શાલ કઈ? બગડે એકડે એકવીસ, ઓગણત્રીસ એક એકવીસ। હવે આપણે અહીંયા વચ્ચેની લીટીમાં શું લખીશું? તો ચાલ સ્પેલિંગ વચ્ચેની બે દુધિયા લીટીમાં જ ગુજરાતી મૂળાક્ષર આવવા જોઈ। સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ। તો ચાલો બાળકો હવે આપણે પહેલો સ્પેલિંગ લખીશું। કયો લખીશું? તો કે મેંગો। પેલો લેટર કેવો કરવાનો બાળકો? કેપિટલ। કેવો? કેપિટલ જ કરવાનો। ચાલો એમ, એમ, એ, એન, જીને નીચે ઉતારવાનું, જી ઓ, એમ એ એન જી ઓ, મેંગો, મને એકમાત્ર મે અને માથે મીંડું, મેંગો, ગને કાનું માત્ર ગો, મેંગો। મેંગો એટલે શું થાય બાળકો? કેરી। બહુ જ ભાવે ને કેરી તમને બધાને? કેરી આપણે કઈ ઋતુમાં ખાય? ઉનાળામાં। અત્યારે શિયાળો ચાલે છે ને, પછી કઈ ઋતુ આવે? ઉનાળો, તેમાં આપણે બહુ જ કેરી ખાય। પછી એક લીટી શું કરી દઈશું? મોટી છોડી દઈશું। હવે લખો જી યુ એ વી એ, જી યુ એ વી એ, ગ્વાવા, ગ અડધો, વને કાનો વા, ને પાછું વને કાનો વા, ગને વ જોડેલો, ગ્વાવા। ગ્વાવા એટલે જામફળ, અત્યારે ખાઈએ છીએ ને આપણે શિયાળામાં જામફળ। જી યુ એ વી એ, ગ્વાવા એટલે જામફળ। મોટી લીટી છોડી દઈશું। સી એચ આઈ સી કે ડબલ ઓ, સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ, ચને દીર્ઘાય ચી, કને રસવાવાળું કુ, ચીકુ એટલે ચીકુ। પછી મોટી લીટી છોડી દઈશું। જી આર એ પીને નીચે ઉતારવાનું, પી ઈ એસ, જી આર એ પી ઈ એસ,
ग्रेप्स गने एकमात्र गे अने आगळ आम लीटो करवानो ग्रेप्स पने श जोड़ेलो ग्रेप्स ग्रेप्स एटले शू थई बाळको द्राक्ष ग्रेप्स एटले द्राक्ष શું થાય દ્રાક્ષ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ પછી મોટી લીટી છોડી દઈશું બી એ એન એ એન એ બનાના બ નને કાનો ના નને કાનો ના બનાના બનાના એટલે કેળું કને એકમાત્ર કે અડને રસવા વાળું અડું માથે મીંડું બનાના એટલે કેળું મોટી લીટી છોડી દેવાની એ ડબલ પી બે પીને નીચે ઉતારવાના એલ ઈ A double P L E apple અને એક માત્ર A બને કાઈની પ લને કાઈની લ apple apple એટલે સફરજન સફરજન apple એટલે સફરજન મોટી લીટી છોડી દઈશું O R એ એન જીને નીચે ઉતારવાનો જી ઈ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ ઓન અને કાનો માત્ર ઓ રની એક માત્ર રે માથે મીંડું જને કાંઈ નહીં છ ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગ નારંગી શું થાય બાળકો નારંગી આપણે કહીએ ને મોસંબી ને નારંગી હવે મોટી લીટી છોડી દેવાની પછી લખો પી એ પી એ વાય એ પીએ પીએ વાય પપૈયા પ પને બે માત્રા પૈયા પપૈયા પપૈયા એટલે પ પૈયું પપૈયા એટલે પપૈયું હવે મોટી લીટી છોડી દઈશું પી આઈ એન ઈ બાજુમાં લીટી એ ડબલ પી એ ઈ પી આઈ એન ઈ એ ડબલ પી ઈ પી એલ ઈ એ ડબલ પી એલ ઈ પાઈ ને પલ પા ઈ ને પ લ પાઈ ને પલ એટલે શું થાય બાળકો અનાનસ એને અનાનસ પણ કહેવાય અને અનનાસ પણ કહેવાય શું કહેવાય અનાનસ પણ કહેવાય અને અનનાસ પણ કહેવાય હવે જો બાળકો મોટી લીટી છોડી દઈશું ડબલ્યુ એ ટી ઈ આર વોટર બાજુમાં લીટી એમ ઈ એલ ઓ એન વોટરમેલન વોટરમેલન ઓ ટર મેલન વોટરમેલન એટલે શું થાય બાળકો તો કે ત ર બુ ચ એને તરબૂચ પણ કહેવાય અને તડબૂચ પણ કહેવાય બંને લખી શકીએ તો ચાલો
પાછા આપણે સ્પેલિંગ જોઈ લઈએ. એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી. જી યુ એ વી એ, ગ્વાવા એટલે જામફળ. સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ એટલે ચીકુ. જી આર એ પી ઈ એસ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. બી એ એન એ એન એ, બનાના એટલે કેળું. એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. નારંગી એટલે બાળકો સંતરું થાય. શું થાય? સંતરા. સંતરા છે ને એ કેસરી હોય. કેવા હોય? કેસરી. એની છાલ કેવી હોય? કેસરી. અને મોસંબી છે ને એની છાલ કેવી હોય? ગ્રીન હોય, લીલી હોય. એટલે નારંગીને આપણે શું કહેવાય? સંતરા. મોસંબી ન કહેવાય હો. હવે જુઓ, પી એ પી એ વાય એ, પપૈયા એટલે પપૈયું. પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, પાઇનેપલ એટલે અનાનસ અથવા તો અનનાસ. ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન એટલે તરબૂચ. તો બાળકો, તમારે ફળોના સ્પેલિંગ તમારી ફોરલાઈનની નોટબુકમાં મેં જેવી રીતે લખાવ્યા તે રીતે લખી નાખવાના છે અને પાકા કરવાના છે. થેન્ક યુ.